થયું છે. તેમના નિધનથી મીડિયા જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર દુઃખ વ્યક્ત કર્યું છે. ગુજરાતના પણ અન્ય રાજનેતાઓ અને મોટી હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે, ત્યારે અમદાવાદમાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી. પાલરી ખાતે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી અને વીએસ હોસ્પિટલની પાછળ આવેલ શ્મશાન ગૃહમાં તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઝવેરલાલ મહેતા એ કોઈ સામાન્ય તસવીરકાર નહોતા. હું એમને લેજન્ડરી ફોટો જર્નલિસ્ટ તરીકે ઓળખું છું. ઝવેરલાલ મહેતા સાથે મારો 50 વર્ષનો સંબંધ રહ્યો છે. એ શરૂઆતમાં એક મિલમાં જોબ કરતા હતા. એમની તસવીરો એક અખબારમાં જોઈ અને ગુજરાત સમાચારના એ વખતના માલિક શાંતિભાઈ શેઠે મને કીધું કે દેવેન્દ્ર ઝવેરલાલને આપણે ત્યાં લઈ આવો. હું ઝવેરલાલને એમને ત્યાં લેવા ગયો અને ઝવેરલાલ એ જોબ છોડીને કાયમ માટે એક ફોટો જર્નલિસ્ટ તરીકે એક હંમેશા ગુજરાત સમાચારમાં આવ્યા અને એમના છેલ્લા શ્વાસ સુધી એ ગુજરાત સમાચારમાં રહ્યા. ઝવેરલાલ એ એક 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 અખબારને જ્યાં પણ ગયા તે એના કારણે એ આખું અખબાર વંચાતું પણ થયું અને એ પણ લોકોમાં જાણીતા બન્યા. એમની લોકપ્રિયતા પ્રચંડ હતી અને પોતાની આટલી અદ્ભુત ફોટોગ્રાફી હોવા છતાં એનો એમણે પ્રોફેશનલ ઉપયોગ નહીં કર્યો કે પોતાનો ના તો સ્ટુડિયો ખોલ્યો, ના તો એમણે કોઈ પણ જગ્યાએ કોઈના લગ્નની પાર્ટીઓમાં ફોટા પાડવા માટે ગયા, ના તો નેતાઓના ઘેર જઈને ફોટો આલ્બમ બનાવી આપ્યા. એ માત્ર ને માત્ર જર્નલિઝમમાં રહ્યા. ઝવેરલાલ સાથેના અમારા જો અનુભવોની વાત કરું તો ઇન્દિરા ગાંધીનું એસેસિનેશન થયું ત્યારે ગુજરાત સમાચારે મને અને ઝવેરલાલ બંનેને દિલ્હી મોકલ્યા અને એમની અંતિમ ક્રિયા વખતની જે ઘટનાઓ જે દુનિયાભરના જે ડિગ્નિટરીઝ આવ્યા હતા એના કવર ત્યારે રાજીવ ગાંધીના એસેસિનેશન પછીની પોલિટિકલ ઘટનાઓ માટે પણ હું અને ઝવેરલાલ બંને સાથે ત્યાં ગયા. મોરબીની પોર હોનારત વખતે પણ અમે એ ઘટનાઓનું કવરેજ કરવા માટે હું અને ઝવેરલાલ બંને ગયા. કચ્છના ભૂકંપ વખતે પણ હું અને ઝવેરલાલ બે ત્યાર પછીની ઘટનાઓ માટે ગયા. અને સૌથી મોટી વાત, આથી 40 કરતાં વધારે વર્ષ પહેલાં રિચાર્ડ અટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી જેને 11 જેટલા ઓસ્કર એવોર્ડ મળ્યા હતા. એ ફિલ્મના એક સંવેદનશીલ સીનનું શૂટિંગ દિલ્હીમાં હતું, જ્યાં દિલ્હીમાં આપ જાણીએ છીએ કે ભાઈ ઇન્ડિયા ગેટ પાસેના મોટા જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે લાખોની માનવ મેદનીમાં 10 લાખ કરતાં વધારે માણસો એમાં જોડાયા હતા એમની અંતિમ ક્રિયામાં. એ દ્રશ્યનું શૂટિંગ કરવાનું હતું રિચાર્ડ એટનબરોએ. 12 જેટલા કેમેરા ગોઠવ્યા હતા અને હું અને ઝવેરલાલ મહેતા બંને એ આખા શૂટિંગનું અમે અદ્ભુત કવરેજ કર્યું અને એ વખતે એનું કવરેજ કરીને એની તસવીરોનો અહેવાલ અમે અખબારને માટે મોકલી આપ્યા. ઝવેરલાલ મહેતા આજે 96 વર્ષ પૂરા કરીને 57માં પ્રવેશે ત્યાં સુધી એ માત્ર ને માત્ર એમના રક્તમાં એક પત્રકારિત્વ હતું અને ગુજરાત સમાચારમાં નહીં પણ આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ એક લબ્ધ પ્રતિષ્ઠિત ફોટો જર્નલિસ્ટ તરીકે ઝવેરલાલ મહેતા યાદ રહેશે અને હંમેશા લોકોના હૃદયમાં અંકિત રહેશે. અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શો કરવામાં આવે છે, ત્યારે અમદાવાદના બગીચા વિભાગ દ્વારા ફ્લાવર શોની તૈયારી ચાલી રહી છે, જે અંતર્ગત અમદાવાદની એએમસી વિવિધ નર્સરીમાં જુદા જુદા છોડ રોપાની તૈયારી ચાલુ